50,000થી વધુ ભક્તોએ નર્મદાની પરિક્રમા કરી. જો કે આ વખતે પહેલીવાર પરિવાર સાથે પરિક્રમા કરતા ભક્તોની સાથે નાના બાળકોએ પણ પરિક્રમા કરી છે, તો ગરમીના કારણે રાત્રિના સમયે પણ પરિક્રમા કરતા ભક્તો જોવા મળ્યા છે. પરિક્રમાનો આનંદ માણવાની સાથે બહેનો ગરબાની રમઝટ પણ બોલાવી રહી છે. આ પરિક્રમા માટે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા સુંદર સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વિનામૂલ્યે ભોજન, ચા નાસ્તો, ઠંડુ પાણી, છાશ, લીંબુનું શરબત વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મંગલેશ્વર મંદિર પાસે રાજપૂત યુવક મંડળ દ્વારા ચા નાસ્તાની અને ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરાઈ છે. આગર પટેલ યુવક મંડળ દ્વારા ચા નાસ્તા, લીંબુ શરબતના વ્યવસ્થા કરવામાં આવી છે. આગર હનુમાન મંદિર પાસે પ્રકાશભાઈ માસી દ્વારા ફ્રૂટ, ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે તપોવન આશ્રમના ગેટ પાસે ચા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે. આગળ જતાં નાવડી પાર કર્યા પછી મણિ નાગેશ્વર મંદિર પાસે પણ ચા નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે. કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે સીતારામ આશ્રમમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પહેલીવાર પ્રશાસન દ્વારા ટોયલેટની પણ સુંદર વ્યવસ્થા કરી છે. ભક્તોને 108ની સેવાનો પણ લાભ મળ્યો છે. આ પરિક્રમા દરમિયાન લોકોને રોજગારી પણ મળતી થઈ છે. જો કે અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મંત્રી સદાનંદ મહારાજે જણાવ્યું છે કે અહીંયા આવવા જવા માટે બસની પૂરતી વ્યવસ્થા નથી. ખાસ કરીને તેમણે રાજપીપળાથી વાયા માંગરોળ એકતાનગર બસ શરૂ કરવાની માંગ કરી છે. દૂરથી આવતા ભક્તો માટે આવવા જવા માટે બસો મુકાય તેવી પણ માંગ ઉઠી છે. ઉપરાંત ભક્તો રહી શકે તે માટે સુંદર ભવન પ્રશાસન બનાવે એવી પણ ભક્તોની માંગ છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.